ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખનું ભરૂચ જિલ્લામાં સ્વર્ગસી અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાંથી ઘણા કાર્યકરો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે તેની વચ્ચે ફરી કોંગ્રેસને જિલ્લાભર મજબૂત નેતાગીરી અને માર્ગદર્શન મળે તેના પ્રયાસના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવા ચહેરાને પક્ષની જવાબદારીનું જોખમ ખેડાવવામાં બદલે ભરૂચ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ તરીકે જૂના જ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રદેશ કક્ષાએથી ભરૂચ જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખની જગ્યાએ જૂના પ્રમુખોને જ રિપીટ કરતા ઘણા મોટા આગેવાનો દ્વારા રાજીનામા ધરી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે છતાં પ્રદેશ કક્ષાએથી જૂના પ્રમુખોને રિપીટ કરાતા જ આજ રોજ શહેરના કોંગે આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિતિમાં શહેર પ્રમુખને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના કોંગી કાઉન્સિલર શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન પરમાર સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા મને જે ફરીથી નિમણૂંક કરવામાં આવી છે એનો કાર્યક્રમ રાખવામાં આવેલો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પર તો જે મારી ફરીથી નિમણૂક થઈ છે એના માટે હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય સોનિયા ગાંધીજીનો આભાર માનું છું પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય જગદીશભાઈ અને અમારા પ્રભારી શ્રી રઘુ શર્માજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારી પર વિશ્વાસ મૂકીને આ ફરીથી બીજી ટર્મમાં મને શહેર કોંગ્રેસ પ્રમુખનું સુકાન આપ્યું છે આજ રોજ મારા જે કાઉન્સિલરો છે વિપક્ષ નેતા છે ભરૂચ શહેરના હોદ્દેદારો તમામ અલગ અલગ વોર્ડમાંથી આવેલા ભાઈઓ બહેનો સેવાદળના પ્રમુખ જિલ્લાના પ્રીતિબેન જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પરિમલસિંહભાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન બધા જ અહીં ઉપસ્થિત છે અને જે મારા શહેરના લોકોએ આ કાર્યક્રમ રાખ્યો છે મારી પર વિશ્વાસ મૂકીને પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એને હું સારી રીતના નિભાવીશ આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે સંગઠનમાં પણ મજબૂત થાય એની હું તંતોડ મહેનત કરીશ વિધાનસભાની અંદર જે ઘણા વખતથી કોંગ્રેસ જે જીતતી નથી એને કઈ રીતે જીતીએ એ અમે એના પ્રયાસો કરીશું અને પરિણામ ખૂબ જ સુખદ લઈને આવીશું